અમે અત્યારે કેમાં બેઠેલા છે રાજુભાઈ? અત્યારે અમે ટ્રકમાં જઈ રહ્યા છે સોમનાથ ની તરફ. સોમનાથ ની બસ વાળા એમને લીધા નહીં અને પછી ટ્રક ને સવારી કરી રહ્યા છે. લાઈફમાં પહેલી વાર અમે ખટારામાં બેસી અને સોમનાથ તરફ જઈ રહ્યા છે અને ખટારામાં બેસવાનો આનંદ ફોરવીલ કરતા કઈક અલગ છે. અલગ છે, મજા આવે. ખબર જ ને તમારી સાથે આવવાનું છે તો અમે તમારી વ્યવસ્થા કરતા હોય. તમારું નામ છે? રામભાઈ. રામભાઈ, અને અમે અત્યારે મૂકવા જઈ રહ્યા છે લોકેશન. લઈ લઈએ હવે ચા પાણી પીતા જાય, બરાબર ને? હાલા ભાઈ, અમે અત્યારે અહીંયા ચા પીવા માટે રોકાણા છે. અમને તમને કહી દઈએ કે અમે અમારા મિત્રને ટ્રેનમાં છોડવા માટે જઈએ છે. લવકુશ શર્માને દમણથી આવેલા છે, દીવ ફરવા માટે આવેલા હતા. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ અમે મૂકવા માટે, અને એમની પાસે જે ફોર વ્હીલ છે એ લઈને પાછા અમે આવશું. તો ત્યાં સુધી અમારી સાથે રહેજો. ટાટા બાય બાય. મેં ચા ગરમા ગરમ છે ને? ચા બરાબર છે. એક પાણીની બોટલ આપી દેજો. શું વેફર અને પોમસ્ટિક લીધેલી છે? રામભાઈ બિસ્કિટ બિસ્કિટ. લક્ષ્મણભાઈ નહીં? ચાલો મોટાભાઈ ચા આપી દો. ચા મળી જાય તો પછી બીજું કાંઈ નથી. ચાલો દોસ્તારું ચા લઈ લેજો. લ્યો લક્ષ્મણભાઈ સિંહ ખાઓ. અરે નહીં, તમારા માટે સ્પેશિયલ લીધી છે. અરે રામભાઈ માટે. ચાલો હવે અમારા રામભાઈ છે એ બીડી પીવાની તૈયારી કરે છે. કેટલા વર્ષથી બીડી પીવું રામભાઈ? 12 વર્ષથી. હા સ્મોકિંગ કોઈ
પણ હોય હાનિકારક જ હોય રામભાઈ. સિગરેટ પીવા વાળા હું કઈ કે બીડી હાનિકારક છે, સિગરેટ હાનિકારક નથી. સાચી વાત. અત્યારે અમે ટ્રક વાળા ભાઈ અહીંયા સોમનાથ બાયપાસ ઉતારીને ગયો છે અને અમે અત્યારે જઈ રહ્યા છે સોમનાથ તરફ. હા વાંધો નહીં, તો માધવમાં આવે તો અમે પહોંચી ગયા છીએ વેરાવળ રેલવે સ્ટેશન અને અહીંયા ભરત મિલાપ થઈ રહ્યું છે. જુઓ તમે લવકુશ સર અમારે દમણ છે પધારે હોઈએ ઓર અમારે જીજુ હે. નમસ્તે. નમસ્તે જી. બ્લોગ બને છે વેરાવળ રેલવે સ્ટેશન. મજા જવાના છે તો હું આવું છું. નવ પંચાસ એટલે નવ પંચાસ તમને દીવ ની ધરતી પર જોઈ અને અમને ખરેખર આનંદ થયો. બ્રાહ્મણ દેવતા અમારા દીવ માં બધા તમારા છે માનતા કેવાય તમારી અરે બસ ભાભીજી ચાલ્યા. કબ આવોગે વાપિસ? એક સાલ બાદ ને. હા મેં તો આતા રહું. હા હા દિલ્હી તો ચોક્કસ આવશું. ચલો જીજુ. એ ભાઈ જલ્દી જાઓ. ચાલો ભાઈ ભાઈ ટિકિટ લીધી ને? નહીં. એ તો મેં કીધું રાજુભાઈ ટિકિટ લીધી ને? ટિકિટ લીધી ને?